ડિસામાં સગીર યુવતીને અમીરગઢનો યુવક લગ્નની લાલચ આપીને બગાડી જતા ચકચાર મચી જવા પામી હતી ત્યારે યુવતીને સોશિયલ મીડિયામાં નામ બદલીને ફસાવીને લગ્નની લાલચ આપવામાં આવી હતી. ડિસા રૂરલ પોલીસે શોધખોળ હાથ ધરી હતી અને મુસ્લિમ યુવકના ચુંગલમાંથી સગીરાને છોડાવીને વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે આ ઘટનાને પગલે ડિસાના ધારાસભ્ય રૂરલ પોલીસ મથકે દોડી આવ્યા હતા. ત્યારે પોલીસની મહેનતે સગીરાને બચાવી લેવામાં આવી હતી. એક સગીરભાઈની દીકરીને આ શોએબ ખાન નામના વિધર્મી લલચાવી ફોસલાવીને છેલ્લા 2-2.5 મહિનાથી ઇન્સ્ટાગ્રામ ઉપર ખોટા ખોટા નામ ધારણ કરીને દીકરીને ફસાવી હતી અને દીકરીને 10 તારીખે સાંજના સમયે અહીંથી ઉપાડીને લઈ ગયો. અલગ અલગ જગ્યાએ પાલનપુર, અંબાજી, એની બહેનને ત્યાં અલગ અલગ જગ્યાએ લઈ જઈ આ દીકરીને જે શારીરિક સામાજિક રીતે જે નુકસાન પહોંચાડ્યું છે એ ક્યારે માફ કરી શકાય એમ નથી. દીકરીએ પોતે પણ સ્ટેટમેન્ટ આપ્યું છે કે મારી સાથે આને અઘટિત કૃત્ય કર્યું છે, એટલે કોઈપણ સંજોગોમાં આવા વિધર્મીઓને છોડવા ન જોઈએ. અને દીકરી નાની સગીરભાઈની દીકરી હોય એટલે સ્વાભાવિક રીતે એ બિચારીને ખબર ન હોય કે શું કરી રહી છે. મિત્રો, આ ખૂબ જ દુઃખદ ઘટના છે, પરંતુ પોલીસે જે એક્શનમાં આવીને આ પીઆઈ અમારા પટની તેમજ એમની ટીમે જે તાત્કાલિક અસરથી આ દીકરીને કતલખાને જતી બચાવી છે એ બદલ હું ડિસા રૂરલ પીઆઈને આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન આપું છું.